નમસ્તે મિત્રો પ્રવાહ વિદ્યુત ચેપ્ટરની અંદર ગુજકેટમાં અને બોર્ડની એક્ઝામ તથા નીટની એક્ઝામમાં ઉપયોગી થાય તેવા એમસીક્યુની ચર્ચા કરીશું એક ટીવી સેટમાં ઇલેક્ટ્રોન્સનું કિરણ જૂથ ઇલેક્ટ્રોન ઘનથી પડદા તરફ ગતિ કરે છે આથી રચાતો વિદ્યુત પ્રવાહ દસ માઇક્રો એમ્પિયર છે તો દરેક સેકન્ડ સેકન્ડે ટીવીના સ્ક્રીન પર અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે દર સેકન્ડ રહે તો ટી બરાબર એક સેકન્ડ એક સેકન્ડ આઈ બરાબર દસ ગુણ્યા દસની છ એમ્પિયર તો આઈ બરાબર ક્યુ ટી અને ક્યુ બરાબર લખી શકાય એન ઇ બાય ટી એનને કરતા બનાવીએ એન બરાબર આઈ ટી બાય ઈ તો આઈ બરાબર કિંમત મૂકીશું ટી બરાબર એક સેકન્ડ ઇ બરાબર એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ તો એન આવી જશે આનો પહેલો વિભાગ પૂરો થયો બીજા વિભાગમાં વરી એક મિનિટમાં સ્ક્રીન પર કેટલો વિદ્યુતભાર અથડાશે તો બીજો વિભાગ પણ તમે સહેલાઈથી વિચારી શકો કે આઈ બરાબર ક્યુ એટલે કે ક્યુ બરાબર આઈ પરથી ગણી શકાય આઈ બરાબર તો દસ માઇક્રો એમ્પિયર અને ટી બરાબર ખાસ ધ્યાન રાખવું બીજા કેસમાં તમે એક મિનિટ આપીએ એટલે એક મિનિટના તમારે સાઈઠ સેકન્ડ લખવાના અને પ્રવાહની કિંમત માઇક્રોમાં મૂકશો તો લાસ્ટવાળો જોવા પણ આવશે છસો માઇક્રો કુલમ આ બધા સવાલો આગળના વિડીયોમાં ચર્ચા થઈ ગઈ જેથી આગળ વધીશું ઇલેક્ટ્રોનનો ડ્રિપ્ટ વેગ એટલે ઇલેક્ટ્રોન જે ડ્રિપ્ટ થશે એ કઈ દિશામાં રહેશે જો તમને એની વ્યાખ્યા અને એની થિયરીની સમજ હોય તો આરામથી તમે જવાબ ટીક કરી શકો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે એક ધાત્વિક વાહકના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો ઇલેક્ટ્રોનનું વેગ ખાલી જગ્યા ઇલેક્ટ્રોનનું વેગ અને આડછેદ વચ્ચે જો આ સમીકરણ પ્રમાણે વિચારીએ જો તમને થિયરી યાદ હોય તો ડ્રીફ્ટવેગ મારા ટોપિકની અંદર આ સમીકરણ સાબિત કર્યું હતું વીડી ઇઝ ઇક્વલ ટુ ઈ બાય એપ ઇન્ટુ ટાઉ તો આ સમીકરણમાં જોઈ શકીએ કે જમણી બાજુ કોઈ પણ જગ્યાએ ક્ષેત્રફળનું પદ નથી જેથી કહી શકાય ક્ષેત્રફળમાં ફેરફાર કરવાથી કોઈ ફેરફાર વીડીમાં થતો નથી માટે અસર પામતો નથી હોલનો ડ્રિપ્ટ વેગ એટલે કે હોલ એક ખાલી જગ્યા માનવામાં આવે છે પરંતુ તેમ છતાં ઇલેટ્રોનની વિરુદ્ધ દિશામાં એની ગતિ વિચારવામાં આવે છે માટે ઇલેક્ટ્રોન માઇનસથી પ્લસ હોય હોલ પ્લસ થી માઇનસ હોય માટે પ્રવાહની દિશા પણ પ્લસ થી માઇનસ હોય છે માટે પ્રવાહની દિશામાં હોલ હોલનો વેગ પ્રવાહની દિશામાં હોય છે ચલો નવ એક સવાલ જોઈશું ધારો કે તારના સમગ્ર આડછેદ પર ડ્રિપ્ટ વેગ વી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો કૌશની અંદર વન માઇનસ આર બાય આર મુજબ છે તો તારની સપાટી પર આ ખૂબ મહત્વની કન્ડિશન તારની સપાટી પર એટલે શું ત્રીજા જેટલું જ અંતર તો આ સમીકરણની અંદર આર બરાબર આર મૂકતા એટલે સ્મોલ આરની જગ્યાએ કેપિટલ મૂકતા તો વન માઇનસ વન એટલે જવાબ આવશે ઝીરો એક ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ચાર ગુણ્યા દસની માઇનસ ચાર મીટર અંતર કાપે છે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આટલું અંતર કાપે અને ગેરહાજરીમાં દસની માઇનસ ચાર મીટર અંતર કાપે તો ડ્રીપ્ટ વેગ ગણો તો ઇલેક્ટ્રોનનો ડ્રીપ્ટ વેગ ગણી શકાય નોર્મલી વેગની વ્યાખ્યા વિચારીશું વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો પણ ઇલેક્ટ્રોન માટે હોય તો ઇલેક્ટ્રોનનો ડ્રીફ્ટ વેગ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનને કરેલું અસરકારક સ્થાનાંતર ભાગ્યા સમયગાળો અને સાદુરૂપ આપીશું તો જવાબ આવશે ત્રણ ગુણ્યા દસ માઇનસ પાંચ મીટર પર સેકન્ડ એક નવો સવાલ જોઈશું આઠ ગુણ્યા દસની દસ મીટર પર સેકન્ડ ડ્રિપ્ટ વેગ ધરાવતા છ ગુણ્યા દસની બાર ઇલેક્ટ્રોન વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થાય છે તો વાહકના આડછેદનું ક્ષેત્ર પર ચાર સેન્ટીમીટર સ્ક્વેર હોય તો વિદ્યુત પ્રવાહ વિજેક એક બાબત કે જે પણ રાશિ આપેલી હોય એને એસઆઈ એકમમાં કન્વર્ટ કર્યા પછી જ કિંમતનું મૂકીશું તો આઈ બરાબર એન એ વીડી એન બરાબર છ ગુણ્યા દસની બાર

તાંબાના તારના બે છેડાઓ વચ્ચેનો પીડી વધારતા તારમાંથી વહેતો પ્રવાહ પણ વધે છે તો તારના એકમ કદમાંથી પસાર થતા વિદ્યુતભાર એન અને વિદ્યુતભારના વેગ વીડી માટે નીચે નામેથી કયું વાક્ય સાચું મિત્રો એન વધારવામાં આવે તો આઈ બરાબર એની વીડી પરથી કહી શકાય આની અંદર મિત્રો પીડી વધારવામાં આવે પીડી મતલબ વોલ્ટેજ જો વોલ્ટેજ વધારવામાં આવે તો અંદર રહેલા જે ઇલેક્ટ્રોન હોય એના પર વધારે બર લાગે છે માટે વીડીમાં વધારો થાય એની સ્પીડમાં વધારો થાય પરંતુ અંદર જે કોઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા હોય એમાં કોઈ ફેરફાર થવાનો નથી માટે એનઅચર અને વીડી વધે કાર્બન અવરોધ પર ત્રણ લાલ રંગના પટ્ટાઓ છે તો તેનો અવરોધ ખાલી જગ્યા થશે તો કલર કોડ આ ટાઈપના સવાલો સોલ્વ કરવા માટે મિત્રો તમે યુટ્યુબ પર કલર કોડ ઇન ગુજરાતી બાય વીપી સર તો કેવી રીતે સોલ્વ કરી શકાય તેનો તમને અલગથી વિડીયો મળશે તેમ છતાં જોઈ લઈએ કે લાલ રંગ માટે ત્રણે ત્રણ લાલ અને છેલ્લા પટ્ટા માટે કોઈ વાત નથી કરેલી તો નો કલર તમે વિચારી શકો તો દરેક માટે ડિજિટ રહેશે પહેલાં પટ્ટા માટે બે બીજા માટે બે પછીના પટ્ટા માટે દસની બે ને નો કલર માટે વીસ ટકા તો તે પ્રમાણે વિચારીશું તો બે હજાર ઓમ હવે પાછળ થશે નો કલરમાં વીસ ટકા તો વીસ ટકાને અનુરૂપ તમારે મૂલ્ય શોધવું પડશે એટલે લખી શકાય કે સો ટકાએ બે હજાર બસો તો વીસ ટકાએ કેટલા તો ચારસો ચાલીસ તમે લખી શકો એટલે અવરોધનું મૂલ્ય બે હજાર બસો પ્લસ માઇનસ ચારસો ચાલીસ અને પછી એને બે રીતે વિચારી શકાય એક પ્લસ અને એક માઇનસ અને પછી ખાલી આપણે ઓપ્શન આપેલા હોય તે પ્રમાણે એને સેટ કરીશું કિલો ઓમમાં ખાસ આ ટાઈપના સવાલો વધારે પૂછાતા હોય છે કે જે પાછળ ટકા હોય કંઈક આ પ્રમાણે વિચારી શકાય કે સો ટકાએ અવરોધ બે હજાર બસો તો વીસ ટકાએ કેટલા ધારો કે એક્સ તો સાદરૂપ આપીશું તો ચારસો ચાલીસ ઓમ એટલે કે બે હજાર બસો પ્લસ માઇનસ ચારસો ચાલીસ એકવાર પ્લસ કન્ડિશન લઈશું બીજી વાર માઇનસ કન્ડિશન લઈશું અને પછી એને કિલો ઓમમાં કન્વર્ટ કરીશું તો આ પ્રમાણે જવાબ સેટ કરી શકાય આ સવાલ પણ મિત્રો ખૂબ ઈજી રહેશે એક કાર્બન અવરોધ પરના રંગના ચાર પટ્ટા અનુક્રમે નારંગી માટે કિંમત ત્રણ થશે લીલો એના માટે પાંચ ગોલ્ડ માટે દસની માઇનસ એક અને સિલ્વર કલર માટે દસ ટકા અને આ જ પ્રમાણે ઓપ્શન આપેલા છે માટે કોઈ ફેરફાર કરવાનો નથી ચલો આ સવાલ પણ તમે જાતે સોલ્વ કરી શકો ભારતના રાષ્ટ્ર ધ્વજના ઉપરથી નીચેના ક્રમના રંગો માટેનો અવરોધ હવે ઉપરથી નીચેની તરફ પૂછ્યું કે નીચેથી ઉપરની તરફ પૂછ્યું એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે ઉપરથી નીચેની તરફ હોય તો ઉપર સૌ પ્રથમ કલર આવશે કેસરી અથવા તો નારંગી કહી શકાય પછી સફેદ પછી લીલો પછી કોઈ કલર નથી આવતો માટે કહી શકાય નો કલર નો કલર માટે વીસ ટકા આ જ સવાલ મિત્રો નીચેથી ઉપર પણ પૂછી શકે આ સવાલ ગુજકેટની પરીક્ષામાં છે એક કાર્બન અવરોધનું નું મૂલ્ય એક હજાર સાતસો થી બે હજાર છસો ચાલીસ ઓમ છે એટલે કે સત્તર સાઠ ઓમથી છબ્બીસ ચાલીસ ઓમ છે તો કાર્બન અવરોધનો કલર કોડ તો મિત્રો આવી પરિસ્થિતિમાં સરેરાશ લઈ શકો તમે એટલે કે આર બરાબર શું કરીશું સત્તર સાઠ પ્લસ છબ્બીસ ચાલીસ ભાગ્યા બે તો આવું કરવાથી તેનો જવાબ આવશે जीरो जीरो त्यारिमत विचार भी जो ये चार सौ चालीस ले लो ए चार सौ चालीस उमेरु के चार सौ चालीस बात करू તો આવી કન્ડિશનમાં આ મૂળ કિંમત સેટ થઈ જાય જો બે હજાર બસોમાં ચારસો ચાલીસ બાદ કરું તો કિંમત થઈ જશે સત્તર સાઠ અને ઉમેરું બે હજાર બસોની અંદર ચારસો ચાલીસ તો થઈ જશે બે હજાર છસો ચાલીસ એટલે કે આ કિંમત પછી પ્લસ માઇનસ કેટલી તૂટી હોઈ શકે ચારસો ચાલીસ એટલે કે બે માટે અહીંયા જોઈ શકાય કે જે આ ડિજિટ સૌપ્રથમ બે બે એટલે લાલ કલર પછી પણ બે એટલે લાલ કલર પછી બે ઝીરોનો મતલબ થયો દસની બે ગાત એટલે ફરીથી લાલ અને ચારસો ચાલીસ અને જો આના પર પાછા ટકા સેટ કરી દેવામાં આવે તો એ વીસ ટકા સેટ થશે જે આગળના એમસીક્યુમાં જોયું કહેવાનો મતલબ આ ટાઈપનો સવાલ હોય બે કિંમતો હોય કે આટલાથી આટલી કિંમત તો પહેલું કામ શું કરીશું કે એક કિંમત લાવવા માટે સરેરાશ લઈશું એટલે સરવાળો ભાગ્યા બે પછી એ જાતે વિચારવાનું રહેશે કે કેટલા ઉમેરું કે કેટલા બાદ કરું કે આ બંને કિંમતો સેટ થાય તો એ થશે પ્લસ માઇનસ અને તૂટી સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાહક ઊંચાનો અવરોધ ચાર પોઈન્ટ બે ઓમ છે જો તેના દ્રવ્યનો અવરોધકતા તાપમાન ગુણાંક એટલે કે આલ્ફા પોઈન્ટ જીરો ફોર ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ હોય તો ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેનો અવરોધ કેટલો થાય તો મિત્રો તમને આ સમીકરણ યાદ હશે આર ટી ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો અંદર વન પ્લસ આલ્ફા ટી માઇનસ ટી તો આની અંદર ઝીરો ડિગ્રીએ એટલે કે આર જીરો તમારે શોધવાનું થશે આમ તો મૂળ સૂત્રા પ્રમાણે પણ વિચારી શકો વન પ્લસ આલ્ફા કૌશની અંદર ટી માઇનસ ટી જીરો તો ટી જીરો બરાબર ઝીરો ડિગ્રી સેલ્સિયસ એટલે કે પાછું આ સમીકરણ આવી જશે અને એની અંદર આરને કરતાં બનાવીશું બાકી બધી કિંમતો સેટ કરીશું તો આ જવાબ સાબાના તારનો પચાસ ડિગ્રી સેલ્સિયસ અવરોધ પાંચ સો ડિગ્રી સેલ્સિયસ છ તો જીરો એ જીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો તો મિત્રો આગળ સમીકરણ જોયું તે જ રીતે આ સમીકરણનો ઉપયોગ કરીશું કે આર પચાસ ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો કાઉસની અંદર વન પ્લસ પચાસ આલ્ફા આલ્ફા રહેશે તાપમાન ગુણાંક એટલે પચાસ ડિગ્રીએ એનો અવરોધ થયો પાંચ એટલે સમીકરણ એક તે જ રીતે સો ડિગ્રી સેલ્સિયસે અવરોધ થયો છ એટલે બે સમીકરણ થઈ ગયા એક અને બે હવે આ બંને સમીકરણનો ગુણોત્તર લઈશું ગુણોત્તર લઈને સૌ પ્રથમ આલ્ફા શોધીશું હવે આલ્ફા શોધ્યા પછી આ આલ્ફાની કિંમત તમે એકમાં પણ મૂકી શકો બેમાં પણ મૂકી શકો ગમે તે એક સમીકરણમાં મૂકીશું અને ફાઇનલી આર જીરો શોધીશું એટલે કે આર જીરો બરાબર ચાર ઓ મિત્રો આ ટાઈપનો સવાલ સ્વાદ્ય એનસીઆરટીની બુકની અંદર પણ આપેલો આ ટાઈપનો દાખલો અવરોધ આપેલો તમને સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસે અવરોધ આપેલો પંચોતેર પોઈન્ટ ત્રણ ઓમ જ્યારે વોલ્ટેજ બસો ત્રીસ અને પ્રવાહ બે પોઈન્ટ અડસઠ એમ્પિયર તો અંતિમ તાપમાન તો સાદા શબ્દોમાં કહીએ તો શરૂઆતનો અવરોધ તમને આપી દીધેલો પંચોતેર ત્રણ અને ટેમ્પરેચર પણ તમને આપી દીધેલું ટી વન ઇઝ ઇક્વલ ટુ સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તમારે બીજો અવરોધની જરૂર પડશે તો ઓમના નિયમ પ્રમાણે વી બાય આઈ એટલે કે વી અને આઈ બંને આપેલા તો અવરોધ થશે પંચ્યાસી આઠ કિંમત મૂકીશું ત્યારે અને આ સમીકરણ આપણે જાણીએ છીએ કે આર ટુ ઇઝ ટુ આર વન એટલે સિમ્બોલ તમે કોઈ બી લઈ શકો અથવા તો આર ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો અંદર વન પ્લસ આલ્ફા ટી માઇનસ ટી અથવા આવું વન ટુ પણ તમે લઈ શકો આર ટુ શોધી લીધા આર વન આપેલા હતા આલ્ફાની કિંમત પણ આપેલી ટી શોધવાના અને ફાઇનલી મિત્રો સાદરૂપ તમારે આપવાનું રહેશે તો જવાબ આવશે ટી ટુ ઇઝ ઇક્વલ ટુ આઠસો પચાસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ મિત્રો આગળ જે સવાલ સોલ્વ કર્યો તે જ પદ્ધતિથી સોલ્વ કરીશું કે સૌ પ્રથમ તમારે સોલ્વ કરવો પડશે ટી તાપમાને અવરોધ એટલે કે અવરોધ ઓમના નિયમ પ્રમાણે આર ટી ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ વી અને આઈની કિંમત મૂકીશો તો સૌપ્રથમ પ્રથમ શોધાશે અવરોધ ત્યારબાદ બધી કિંમતો એડ કરીશું કારણ કે તમને શરૂઆતનું ટેમ્પરેચર આપેલું સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ ત્યારનો અવરોધ અઢાર પિસ્તાલીસ વોલ્ટ આટલો પ્રવાહ એટલે નવો અવરોધ શોધી શકાય ટુ મેં સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જેને કહીશું સ્મોલ ટી અથવા તો ટી વન અઢારો જેને કહીશું આરટી અથવા તો આર વન અથવા તો આર જીરો સિમ્બોલ કોઈ બી લઈ શકાય કારણ કે તમે જોયા છે કે છેલ્લા ત્રણેય એમસીક્યુમાં અલગ અલગ સિમ્બોલ લીધા શરૂઆતના અવરોધ માટે ઘણી બધી વાર આરઝીરો સિમ્બોલ પણ હોઈ શકે આર વન પણ હોઈ શકે અને આ દાખલાની અંદર આપેલો તે રીતે વિચારીએ તો આર સિમ્બોલ તમે કોઈ પણ લઈ શકો અને અંતિમ અવરોધ માટે આર પણ હોઈ શકે આર પણ હોઈ શકે એક વિદ્યુત કોષનો ઈ એમએફ બે પોઈન્ટ બે વોલ્ટ એટલે કે ઈ બરાબર બે પોઈન્ટ બે વોલ્ટ અવરોધ તેની સાથે પાંચ ઓમનો અવરોધ જોડેલો છે એટલે કેપિટલ આર બરાબર પાંચ ઓમ ટર્મિનલ વોલ્ટેજ વી બરાબર એક પોઈન્ટ આઠ વોલ્ટ તો આંતરિક અવરોધ શોધો તો મિત્રો આ ટાઈપના એમસીક્યુ અલગ અલગ રીતે ગણી શકાય સૌપ્રથમ તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર આનું મૂળ સૂત્ર તમને યાદ હોય તો વી ઇઝ ઇક્વલ ટુ ઇ માઇનસ આઈ આર આની અંદરથી ઈને કરતાં બનાવ્યું ટૂંકમાં આવું ટૂંકમાં ફાઇનલી આ આરને કરતાં બનાવ્યો ચલો સમજો છેદમાં આઈ તો આઈ બરાબર ફરીથી એકવાર લખી શકાય ઓમના નિયમ પરથી વી બાય આર અને બાકી બધી કિંમતો એડ કરીશું તો જવાબ આવી જશે ટૂંકમાં સીધે સીધો સવાલ માત્ર ધ્યાન શું રાખવાનું છે કે આઈ બરાબર વી બાય આર કોઈ વિદ્યુત કોષના ધ્રુવો સાથે બે ઓમનો અવરોધ જોડતા તેમાંથી વહેતો પ્રવાહ પોઈન્ટ પાંચ એમ્પિયર પાંચ ઓમ અવરોધ જોડતા ઇએમએફ એક પોઈન્ટ પાંચ વોલ્ટ મરે તો આ વખતે કોષમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો તો શરૂઆતના કેસ પ્રમાણે વિચારીએ તો અવરોધ બે પ્રવાહ પોઈન્ટ પાંચ એમ્પિયર ત્યારે ઈ પ્રાપ્ત થયું હતું એક પોઈન્ટ પાંચ હવે જો બેટરી એકના એક જ રહેશે એટલે ઈ તો ફિક્સ જ રહેશે એક પોઈન્ટ પાંચ વોલ્ટ તો તમે ઓમના નિયમનો ઉપયોગ કરીને પ્રવાહ ગણી શકો આઈ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ એટલે આઈ બરાબર વોલ્ટેજ એટલે ઈ એમ અવરોધ એટલે બે ટાઈપના અવરોધ આંતરિક અવરોધ પ્લસ બાહ્ય અવરોધ તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સૌ પ્રથમ આંતરિક અવરોધ ગણીશું ઓકે હવે ફરીથી કેસ લઈશું ઉદાહરણ તરીકે આઈડેસ બીજા કેસમાં પ્રવાહ શોધવાનો એક બાબત સમજી લો કે બીજા કેસમાં શું કરવાનું છે માત્ર અવરોધ બદલવાનું છે બાહ્ય અવરોધ એટલે કેપિટલ આર પહેલાં કેસમાં કેપિટલ આર લીધો બે ત્યારે પ્રવાહ હતો પોઈન્ટ પાંચ એમ્પિયર તો બીજા કેસમાં પ્રવાહ શોધવાનો ઓકે એ તો બદલાશે નહીં એક પોઈન્ટ પાંચ સ્મોલ આર આપણે શોધી લીધો એક ઓમ કેપિટલ આર પાંચ ઓમ લઈશું અને કિંમત મૂકીશું તો પોઈન્ટ પચીસ એમ્પિયર વી ઇઝ ઇક્વલ ટુ ઇ માઇનસ આઈ આર આઈ બરાબર ફરીથી એ જ બાબત ઓમના નિયમ પરથી લખી શકાય આર પ્લસ આર આ કિંમત મિત્રો આ સ્થાને મૂકીશું અને પછી સાદુરૂપ આપીશું અને ફાઇનલી આરને કરતાં બનાવીશું સાદુરૂપ તમે કોઈપણ રીતે આપી શકો પણ કરતાં બનાવીશું આરને બાકી બધી કિંમતો આપેલી એડ કરશો જવાબ આવી જશે બે હજાર ઓમ ચોવીસ વોલ્ટ ઇએમએફના કોષનો આંતરિક અવરોધ પોઈન્ટ બાર ઓમ છે તેને ત્રણ ઓમના અવરોધ સાથે જોડવામાં આવેલ છે આ કોષને સમાંતર વોલ્ટેજ ખાલી જગ્યા થાય તો ફરીથી એકવાર સમીકરણ વી ઇઝ ઇક્વલ ટુ ઇ માઇનસ આઈ એની અંદરથી આ સમીકરણનો ઉપયોગ કરો કે આનો ઉપયોગ કરો સ્વરૂપ અલગ અલગ બાકી એક નાયક સૌપ્રથમ પ્રવાહ ગણીશું આઈ ઇઝ ઇક્વલ ટુ ઇ બાય આર પ્લસ આર તો પહેલા પ્રવાહ સાત પોઈન્ટ છ એમ્પિયર આ કિંમત પાછી આની અંદર જ મૂકી દો એટલે જવાબ આવી જશે ત્રેવીસ પોઈન્ટ ઝીરો આઠ આપેલ પરિપથમાં ત્રણ ઓમના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ પોઈન્ટ આઠ એમ્પિયર હોય તો ચાર ઓમના અવરોધ બે છેડા વચ્ચેનો વિદ્યુત વિભવ કેટલો હશે એટલે કે આની અંદર ચાર ઓમના અવરોધના બે છેડા એટલે કે આ બે છેડા વચ્ચે વોલ્ટેજ શોધવાના હવે એક બાબત સમજી લો કે ત્રણ અને છ ત્રણ અને છ એકબીજાને સમાંતર તો વી બરાબર આઈઆર પરથી બંને માટે વી એક સમાન રહેશે એટલે કે વન વન ટુ કમ્પેર કરી શકાય અને આઈ ટુ શોધી લઈશું એટલે કે આઈ એટલે શું છ ઊમમાંથી પસાર થતો પ્રવાહ તો ત્રણ માટે તો પ્રવાહ આપેલો પોઈન્ટ આઠ અને છ માટે શોધી લે તો પોઈન્ટ ચાર એટલે કે બધો પ્રવાહ યા ભેગો થશે બધો એટલે આઈ વન પ્લસ આઈ ટુ ટૂંકમાં કહી શકાય એક પોઈન્ટ બે એમ્પિયર આ પ્રમાણે અને હવે તમે એ બે છેડા વચ્ચે વોલ્ટેજ ગણી શકો વી બરાબર આઈઆર પરથી કારણ કે આઈ શોધવા માટે તમારે આઈ ટુની જરૂર પડવાની હતી અને આઈ ટુ શોધવા માટે છ અને ત્રણ એકબીજાને સમાંતર હતા તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો તો સૌ પ્રથમ આઈ ટુ શોધ્યો આઈ વન પ્લસ આઈ ટુ કરીશું તો કુલ પ્રવાહ જશે ચાર ઓમમાં પછી તો ચાર ઓમના બે છેડા વચ્ચેનો વિદ્યુત વિભવ એટલે કે પીડી ઓમના નિયમ પરથી વી બરાબર આઈઆર પરથી ચાર પોઈન્ટ આઠ વોલ્ટ બે વોલ્ટ ટર્મિનલ વોલ્ટેજ ધરાવતી બેટરીનો આંતરિક અવરોધ પોઈન્ટ બે ઓમ અને તેમાંથી પોઈન્ટ પાંચ એમ્પીયરનો પ્રવાહ વહેતો હોય તો બેટરીનું ઈએમએફ તો સીધે સીધું સમીકરણ હંમેશા મૂળ સમીકરણ યાદ રાખવું વી બરાબર ઈ માઇનસ આઈ આર અને આ સમીકરણમાં જે રાશિ શોધવી હોય એને કરતાં બનાવીશું તો પછી અત્યારે ઈને કરતાં બનાવીશું બાકી બધી કિંમતો મૂકીશું જવાબ આવી જશે આ પણ સવાલ મિત્રો થિયરી બે જ રહેશે તમે વી બરાબર ઈ માઇનસ આર પરથી વિચારી શકો કારણ કે ઈ અને આર બદલાતો નથી અને આની અંદર એક વાત કરી કરેલી કે એક વિદ્યુત કોષ સાથે દસ ઓમ અવરોધ જોડેલો છે હવે આ અવરોધને બદલે વીસ એટલે અવરોધ વધારવામાં આવે અવરોધ વધારીશું તો કોષોના બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત તો જો અવરોધ વધારીએ તો ઓમના નિયમ પ્રમાણે પ્રવાહ ઘટે પ્રવાહ ઘટે તો હવે આ સમીકરણમાં જુઓ ધ્યાનથી જો આઈ ઘટે આઈ ઘટે તો વી વધે આઈ ઘટે તો આખું પદ મોટું થાય આખું પદ મોટું થાય એટલે કે વી વધે સૂત્ર પરથી વિચારીશું ચલો ફરીથી એકવાર વી બરાબર આઈ આર આઈ બરાબર ઈ બાય આર પ્લસ આર એમાં વી બરાબર આઈઆરની અંદર આઈની કિંમત મૂકી દઈશું અને આરને કરતાં બનાવીશું બાકી બધી કિંમતો એડ કરીશું વિદ્યુત કોષ ઓપન સર્કિટ કન્ડિશનમાં છે તેમ ક્યારે કહેવાય મિત્રો ઈએમએફ આંતરિક અવરોધ એ ટોપિકનો જો તમે અભ્યાસ કર્યો હોય તો આ થિયરી બેઝ સવાલ રહેશે આરામથી સોલ્વ કરી શકો કે ઓપ ઓપન સર્કિટ કંડિશન એટલે ખુલ્લા પરિપથની અંદર વિદ્યુત પ્રવાસ શૂન્ય હોય છે હા આની અંદર એક બીજું પણ રહેશે માત્ર આ પ્રમાણે હોત તો સાચું કહી શકાય એફ ઇઝ ઇક્વલ ટુ એફ એન નોન ઇલેક્ટ્રિક ફોર્સ ઇલેક્ટ્રિક ફોર્સ આ કન્ડિશન હોત તો સાચું કહી શકાય પરંતુ ઇઝ ઇક્વલ ટુ એ ઝીરો લખેલું છે એટલે બી જવાબ ન આવી શકે એટલે સીધે સીધો એક જ જવાબ કે વિદ્યુત પ્રવાહ શૂન્ય આ સવાલ આ ટાઈપનો સવાલ મિત્રો આગળ જોઈ લીધો તે જ રીતે સોલ્વ કરીશું પાંચ છ એમસીક્યુ પહેલાં કે સૌપ્રથમ સ્મોલ આર ગણીશું અને એ કિંમતનો ઉપયોગ કરીને આઈ ગણીશું એક કોષ સાથે બે પોઈન્ટ ચાર ઓમ અવરોધ જોડતા પોઈન્ટ નવ એમ્પિયર પ્રવાહ આ જ કોષ આ ખૂબ મહત્ત્વની કન્ડિશન આ જ કોષ મતલબ બેટરી નથી બદલવાની બેટરી ન બદલીએ તો ઈ અને આર બંને અચર રહે છે સાથે સાત ઓમનો અવરોધ જોડતા પોઈન્ટ ત્રણ એમપીયર પ્રવાહ વહે છે તો તેનો આંતરિક અવરોધ તો સમીકરણ ભણી ગયા કે ઈઝ ઇક્વલ ટુ આઈ બરાબર લખી શકાય ઈ બાય આર પ્લસ આર તો ઈને કરતાં બનાવીશું તો ઇઝ ઇક્વલ ટુ આઈ વન ઇન ટુ કૌન્સમાં આર વન પ્લસ આર તે જ રીતે ફરીથી ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ અહીંયા ગુણાકાર રહેશે વચ્ચે તો બંનેને કમ્પેર કરીશું અને આરને કરતાં બનાવીશું બાકી બધી કિંમતો એડ કરીશું આ ટાઈપના સવાલો સોલ્વ કરતાં પહેલાં કીટજોપના નિયમની સમજ હોવી જોઈએ કે પ્રવાહની દિશામાં યાદ કરો માઇનસ આઈઆર વિરુદ્ધ દિશામાં પ્લસ આઈઆર અને જો બેટરી આવતી હોય તો બેટરીમાં પ્લસથી માઇનસ જતા હોય તો માઇનસ વોલ્ટેજ અને માઇનસથી પ્લસ જતા હોય તો પ્લસ વોલ્ટેજ આ પ્રમાણે વિચારી શકો તો એથી બી તરફ ખીચોપના બીજા નિયમનો ઉપયોગ કરતા ધારો કે એ બિંદુ પર વોલ્ટેજ વી એ હવે એથી બેટરી સુધી તમે જોઈ શકો અવરોધ આવ્યો તો ત્યાં લખાય માઇનસ આઈઆર આઈ એટલે આપેલા તમને બે અને આર એટલે એક ભાગ્યા ચાર ફરીથી પ્લસથી માઇનસ એટલે કે માઇનસ એક વોલ્ટ પાછું પ્રવાહની દિશામાં તો માઇનસ બે અવરોધ વન બાય ફોર ઇઝ ઇક્વલ ટુ વી પણ લખી શકાય અથવા તો માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ પણ લખી શકાય પછી ધ્યાન રાખવાનું પરીક્ષામાં એ પૂછ્યું હોય તો વીએ માઇનસ વી કરવું અને બી અને એ પૂછ્યું હોય તો વીબી માઇનસ વી એ કરવું આ બાબતનું ખાસ ધ્યાન રાખવું બીજું આ ટાઈપના સવાલની અંદર આ બેટરીનું ચિહ્ન બદલ બદલી શકાય અત્યારે તમને પ્લસ અને માઇનસ પણ માઇનસ અને પ્લસ હોય પણ કહેવાનો મતલબ ગમે તે હોય પ્રોપર રકમ વાંચીશું અને ખીચોપના બીજા નિયમની બધી જ બાબતોનું ધ્યાન રાખીશું અને આગળ વધીશું તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં આ ટાઈપના સવાલોને સોલ્વ કરવા માટે મિત્રો કિરચોપના બીજા નિયમનો પણ ઉપયોગ કરી શકાય જોકે અહીંયા ચાર જ અવરોધ આપેલા છે પણ માનો કે પાંચ કે પાંચથી વધારે હોત તો વિસ્ટ્રોન બ્રિજનો પણ ઉપયોગ કરી શકાય તેમ છતાં જોઈએ નીચે આપેલ આકૃતિમાં વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા હશે એટલે કે એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાં નો તફાવત તો પ્રવાહ આવી રહ્યો છે આગળથી એક પોઈન્ટ ચાર હવે ઉપરની શાખા તમે જુઓ તો ત્રણ ને ચાર સાત એટલે કુલ અવરોધ થયો સાત ઊં તો નીચે પણ સાત થયો તો ટૂંકમાં બંને શાખાઓની અંદર પ્રવાહ અડધો અડધો થઈ જશે પોઈન્ટ સાત એમ્પિયર બીજી એક બાબત આને સોલ્વ કરવા માટે કીડચોપનો નિયમનો તમે ઉપયોગ કરી શકો કિચોપના નિયમનો તમે ઉપયોગ કરી શકો કે ઉપરના ભાગમાં કેટલો પ્રવાહ ગયો પોઈન્ટ સાત યા નીચે પણ કેટલો ગયો પોઈન્ટ સાત તો આ રીતે લખી શકાય વી એ પછી પ્રવાહની વિરુદ્ધ દિશામાં એથી સી તરફ એટલે પ્લસ ત્રણ અવરોધ અને પ્રવાહ પોઈન્ટ સાત પછી સીથી બી તરફ પ્રવાહની દિશામાં એટલે માઇનસ એટલે કે પ્રવાહની દિશામાં ચાર ગુણ્યા પોઈન્ટ સાત અને બી બિંદુ પર માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ ઝીરો આનું મિત્રો સાદરૂપ આપશો તો અહીંયા જોઈ શકાય ચાર વખત અને ત્રણ વખત એટલે ચારમાંથી ત્રણ કેન્સલ એટલે માઇનસ પોઈન્ટ સાત બાકી દે અને સામે જશે તો પ્લસ થઈ જશે માટે જવાબ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપેલ પરિપથ માટે બાર ઓમ અવરોધમાંથી વહેતો પ્રવાહ ખાલી જગ્યા હવે બાર ઓમની અંદર વહેતો પ્રવાહ ખાલી જગ્યા હવે નીચેનો જે વિભાગ એની અંદર ધારો કે આ બેટરીમાંથી વહેતો પ્રવાહ અહીંયા ધારી લઈશું કિરચોપનો નિયમ લાગુ પાડીશું કે આની અંદર વહેતો પ્રવાહ ધારો કે આઈ હશે એવું ધારી લઈએ હવે એક લૂપ લઈ શકાય એ સી એફ એ તો ચલો સ્ટાર્ટ કરીએ એથી સી તરફ એટલે પ્લસ થી માઇનસ એટલે માઇનસ પાંચ માઇનસથી પ્લસ એટલે પ્લસ પાંચ અને પ્રવાહની દિશામાં ચલો આ સમીકરણને ફરીથી એકવાર લખીએ ચલો એથી આ બિંદુ સુધી જઈશું તો પ્લસ થી માઈનસ એટલે માઇનસ પાંચ હવે આ પોઈન્ટથી સી સુધી માઇનસથી પ્લસ એટલે 5 પાંચ હવે આગળ જુઓ એફથી ઈ તરફ રવાની દિશામાં માઇનસ આઈ આર આર એટલે બાર પાછા તે આવી ગયા એટલે કિરચોપના બીજા નિયમ પ્રમાણે લખી શકાય ઝીરો પાંચ પાંચ કેન્સલ અને આઈ શોધીશું તો આઈ બરાબર જીરો આપેલ પરિપત્રમાં આઈ પોઈન્ટ પાંચ એમ્પિયર હોય તો આઈ વન શોધું સોરી આપેલા આઈ ટુ શોધવાના તો ઉપરની શાખા અને નીચેની શાખા એકબીજાને સમાંતર તો વી બરાબર આઈઆર પરથી ગણી શકાય તો વી બરાબર આઈ આઈ ધારો કે i2 r આર મતલબ વીસ ઇઝ ઇક્વલ ટુ ફરીથી એકવાર વી બરાબર આઈ આઈ મતલબ આઈ થ્રી અને અવરોધ 30 તો આ બંને પરથી કારણ કે અહીંયા તમને આઈ આપેલો રકમમાં તો સૌપ્રથમ આઈ થ્રી ગણી શકાય તો પહેલો ગણાશે આઈ થ્રી તો આઈ થ્રી થશે એક એમ્પિયર હવે આ જગ્યાએ તમે જંક્શનનો નિયમ લાગુ પાડો કે આઈ પ્લસ આઈ થ્રી કરીએ ઇઝલ ટુ આઈ થશે તો આ રીતે વિચારી શકાય નીચે આપેલ પરિપથમાં જો સ્વિચ ઓન કરીએ તો તેમાંથી વહેતો પ્રવાહ કેટલો હવે સ્વિચ ઓન કરીશું તો ઓન કરવામાં આવે તો વીસ વોલ્ટની બેટરી અને પાંચ વોલ્ટની બેટરી ધારો કે વીસ વોલ્ટની બેટરીમાંથી નીકળતો પ્રવાહ ધારો કે આઈ વન અને પાંચમાંથી નીકળતો ધારો કે આઈ ટુ અને બંને ભેગા થશે જંક્શન પર ધારો કે કુલ પ્રવાહ થશે આઈ થ્રી તો મિત્રો અહીંયા જંક્શનના નિયમનો ઉપયોગ કરીશું આ થોડીક અલગ ટાઈપની રીત છે પણ તેમ છતાં તમે ગણી તો શકો છો કે જંક્શનનો નિયમ ચલો આઈ વન પ્લસ આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ આઈ થ્રી તો ઓમના નિયમ પ્રમાણે લખીશું કે જે શાખામાં આઈવન પ્રવાહ વહેતો હોય હવે ઉદાહરણ તરીકે આઈ વન માટે તમે જુઓ કે એ શાખામાં એટલા એટલે અવરોધ જો બે લઈએ તો વોલ્ટેજ કેટલા વીસ તો વીસ ભાગ્યા બે એટલે આઈવન તે જ રીતે પાંચ વોલ્ટેજ અને ચાર અવરોધ અને તે જ રીતે છેલ્લો વિભાગ એટલે કે બે ઓમવાળો વિભાગ તો તેની અંદર લખવું હોય તો આઈ થ્રી બરાબર શું લખાય ફરીથી એકવાર મિત્રો આઈ વન બરાબર ઓમના નિયમ પરથી વોલ્ટેજ કેટલા વીસ અવરોધ કેટલો બે ચલો તે જ રીતે આઈ માટે લખાય વોલ્ટેજ કેટલા પાંચ અવરોધ કેટલો ચાર તે જ રીતે આઈ થ્રી માટે વોલ્ટેજ કેટલા એ ખબર નથી અને હા ધારી લેવાના અહીંયા જંક્શનના વોલ્ટેજ ધારો કે વી જીરો અથવા તો વી તમ અહીંયા જે સિમ્બોલ આપ્યો એ પ્રમાણે વી ધારી લઈએ અને છેદમાં અવરોધ બે ઓકે તો આ ત્રણે ત્રણ કિંમતો નીચના સમીકરણમાં મૂકીશું અને પછી સાદરૂપ આપીશું તો સૌ પ્રથમ વોલ્ટેજ શોધાશે એટલે જંક્શનના વોલ્ટેજ અને ફરીથી પાછો આઈ થ્રીમાં કિંમત મૂકો આઈ થ્રી ઇઝ ઇક્વલ ટુ વી બાય ટુ જેથી જવાબ આવશે ટુમાં પહેલાં પ્રવાહનું વિતરણ કરીશું ત્યારબાદ જંક્શનનો નિયમ લાગુ પાડીશું જંક્શનના નિયમમાં જે પ્રવાહ હોય એમાં પ્રવાહને સેટ કરવા માટે ઓમના નિયમનો ઉપયોગ કરીશું આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર તો એ પદ્ધતિનો ઉપયોગ કરીને સૌપ્રથમ વોલ્ટેજ ગણીશું અને આ વોલ્ટેજ મૂકીશું આઈ થ્રીની અંદર જવાબ આવશે ચાર પોઈન્ટ પાંચ એમ્પિયર આ ટાઈપનો સવાલ પણ મિત્રો આગળ જોઈ લીધો નીચે આપેલ પરિપથમાં બી બિંદુ પાસેનું સ્થિતિમાન વીબી બરાબર ઝીરો હોય તો એ અને ડી પાસેનું સ્થિતિમાન અનુક્રમે કેટલું તો આ જગ્યાએ પણ ખીચોપનો નિયમ લાગુ પાડીને સોલ્વ કરી શકાય